श्री गणेशाय नमः। दोस्तों भाइयों बहनों, सातमो अध्याय चंडी पाठ नो चंड अने मुंड नो वध आपणे छठा अध्याय में जोयुं कि धूम्रलोचन नो वध थाय छे। माता पोतानी आँख मांथी ज्वाळामुखी प्रगटावे छे अने धूम्रलोचन ने भस्म करी नाखे छे। અને સિંહ જે માતાનું વાહન છે એ ધૂમ્રલોચનની સેનાને ખેતાન મેદાન કરી નાખે છે। શુંભ અને નિશુંભ આ અધ્યાયમાં ચંડમુંડને મોકલે છે। ચંડમુંડ અજડક સેના સાથે હિમાલયમાં અંબિકા માતા સામે લડવા જાય છે અને અસંખ્ય સેનાઓ સામે માં લડવા માટે તૈયાર થાય છે અને કાલિકાનું રૂપ ધારણ કરે છે। ક્રોધથી ભરપૂર બિહામણો ભયંકર અસુરોનો સંહાર કરનાર એવું રૂપ માં અંબે કાલિકાના રૂપમાં પ્રવર્તમાન થાય છે। કાલિકાના રૂપમાં માતા દૈત્યોનું ભક્ષણ કરવા લાગ્યા એટલે જ કાલિકાને માથાથી ભરેલો હાર ચડાવવામાં આવે છે અને પહેરીને ફરે છે। દૈત્યોને મારીને એનું ભક્ષણ કરી અને એનું માથું એક હારના રૂપમાં બનાવી દે છે અને એને પહેરી લે છે। આમ તેમ ભમતી ક્રોધથી ભરેલી માં ચંડ અને મુંડની સાથે યુદ્ધ કરે છે। ચંડ અને મુંડ આગળ ખસીને દેવી સાથે શસ્ત્રોથી યુદ્ધ કરવા લાગ્યા। દેવીએ ચંડના કેશ પકડીને તેનો શિરોચ્છેદ કરી કાઢ્યો। મુંડને લડવા આવતા દેવીએ ખડકવતી તેને હણી નાખ્યો। આમ ચંડ અને મુંડનો નાશ થયો। ચંડ અને મુંડનો નાશ થતા તેમની સેના ભયભીત બની ગઈ અને આમ તેમ ભાગવા લાગી। ચંડ અને મુંડના મસ્તકને હાથમાં લઈ કાલિકા દેવી ચંડિકા દેવી પાસે આવી અને તેમને અર્પણ કર્યું। એનું માથું ચંડિકા માતા પાસે આવીને મૂક્યું અને કહ્યું કે હે માં, હવે તું શુભ અને નિશુંભની સામે લડજે। ચંડિકા માતાએ ચંડ અને મુંડના માથાને જોઈને કહ્યું કે હે કાલી રૂપ, હે માં અંબે, આજથી તમે ચામુંડા નામે લોકો તમને પૂજશે, તમે ચામુંડાનું એક રૂપ ગણાશે। તો આ અધ્યાયમાં આપણે જોયું ચંડમુંડનો વધ। ઇતિ શ્રી માર્કંડી પુરાણે સાવર્ણિકે મન્વંતરે દેવી મહાત્મયે સાતમો અધ્યાય ચંડમુંડ વધ નામનો સમાપ્ત। બોલ શ્રી અંબે માત કી જય, મહાકાળી માત કી જય।